વિદ્યા મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3 ની અંદર દાખલા નંબર 11 સુધી અભ્યાસ કરી ગયા હતા આજે આપણે 12મો 13મો અને 14મો દાખલો આ ત્રણ દાખલા ગણવાના છે ત્યાર પછીના દાખલા 15 16 17 18 19 અને 20 ઈ દાખલા અત્યારે આપણે ગણશું નહીં શા માટે નહીં ગણી તો કે આ કોરોનાને કારણે એનસીઆરટી ની બુકની અંદર પછી આપણી બુકમાંથી કોર્સ ગયો નથી બરાબર પણ એનસીઆરટી ની બુકમાંથી પાછળના દાખલા 15 થી પાછળના દાખલા નીકળી ગયા છે એટલે આપણે દાખલા તારે ગણતા નથી કદાચ આપણે પણ નીકળી જાય તો આપણી મહેનત પાણીમાં જાય નહીં જો નહીં નીકળે તો આપણે પછી ગણી નાખશું પણ હજી આપણી કોર્સમાંથી નીકળાયા છે પણ છતાં આપણે અત્યારે ગણતા નથી એટલે આપણે 14 દાખલા સુધી અત્યારે ગણશું અને બુકમાં પણ ત્યાં સુધી લખવાનું છે ચાલો જોઈએ 12મો દાખલો 12મો દાખલો એવો છે કે 6 વડે વિભાજ્ય 6 વડે વિભાજ્ય એવી સંખ્યા કે જે 6 વડે નિશેષ ભાગી શકાતા હોય પ્રથમ 40 એવી 40 ધનગુણાંક લેવાના છે પછી આપણે એનો સરવાળો કરવાનો છે તો પહેલા તો આપણે 6 વડે ભાગી શકાય એવી પ્રથમ 40 સંખ્યા લઈએ બરાબર ચાલો તો લખી નાખીએ 6 વડે विभाज्य होय तो 6 વડે વિભાજ્ય સંખ્યા આપણે લેવાની છે શું થશે 6 12 આ બધી સંખ્યા 6 વડે વિભાજ્ય કહેવાય હવે આપણે એમ લાગે આ શ્રેણી અનંત સમાંતર શ્રેણી છે ના અનંત સમાંતર શ્રેણી નો થાય શું કામ તો કે આપણે ક્યાં લખી જવાનું છે 40 પદ સુધી જવાનું છે સમજે છે છેલ્લું પદ ક્યું લેવાનું છે 40 ધનગુણાંક લેવાના છે રેડી એટલે છેલ્લો થશે આપણે 6 6 24 અને 240 આવી આપણી શ્રેણી થાય 6 12 18 રચના પર લખવાની કઈ જરૂર છે નહીં 40 ઉપર આપણે લેવા જાય તો શું થાય 240 બરાબર 240 ક્યાં આવ્યો તો 6 6 24 એટલે 240 રેડી એટલે આ શ્રેણી આપણી બનશે તો આ શ્રેણીને કેવી શ્રેણી કહેવાય શાંત સમાંતર શ્રેણી છેલ્લું પદ આપેલું હોય એને કેવી કહેવાય શાંત સમાંતર શ્રેણી ચાલો તો લઈ કે 6 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની યાદી નીચે મુજબની શાંત સમાંતર શ્રેણી રચે છે 6 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓની યાદી નીચે મુજબની શાંત સમાંતર શ્રેણી રચે છે કેવી રચે છે 6 12 18 કરતા કરતા છેલ્લું પદ આવશે 240 હવે આપણે આ શાંત સમાંતર શ્રેણીનો સરવાળો મેળવવાનો છે તો આપણી પાસે સૂત્ર હતું SN બરાબર N ના છેદમાં 2 કૌંસમાં A વત્તા L પ્રથમ પદ ને અંતિમ પદ આવેલું છે એટલે આપણે નાનું સૂત્ર વાપરશું તો પહેલા જે છે તું લખી નાખે જો એ એટલે 6 પ્રથમ પદ આપણે સામાન્ય તફાવત ડી પણ આપણને મળી જાય પણ આપણા સૂત્રમાં ડી ની કઈ જરૂર છે નહીં અંતિમ પદ આપણને એટલે લાસ્ટ 240 અને n બરાબર શું લેવાનો છે 40 શું કામ કે n એટલે પદની સંખ્યા કેટલા પદનો સરવાળો કરવાનો છે 40 પદનો હવે આપણે સૂત્ર મૂકીએ Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l એટલે કે પ્રથમ પદ વત્તા અંતિમ પદ n એટલે પદની સંખ્યા અને Sn એટલે શું કહેવાય 40 40 પદનો સરવાળો કરવાનો તો s 40 n એટલે 40 40 ના છેદમાં 2 a એટલે પ્રથમ પદ 6 n એટલે અંતિમ પદ 240 40 ના છેદમાં 2 એટલે 20 થઈ ગયા આ થઈ ગયા 246 2 નો ગુણાકાર કરવા જાય તો એક શૂન્ય પેલા તો આવે અને 6 2 12 બગડો વધી 1 4 2 8 ને 1 9 2 2 ને 4 40 પદનો સરવાળો કરવા જાશું તો 40 પદનો સરવાળો થશે 4920 કમ્પ્લીટ ત્યાર પછીનો 13મો દાખલો
ઈપણાના જેવો છે 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો મેળવવાનો છે કેના ગુણિત લેવાના 8 ના 8 ના ગુણિત એટલે શું તો કે 8 16 8 તેરી 24 8 4 32 આ બધાય 8 ના ગુણિત કહેવાય પણ કેટલા ગુણિત લેવાના છે 15 ગુણિતનો આપણે સરવાળો મેળવવાનો છે ચાલો કરીએ ખુશી નાખી ચાલો પહેલા તો લખી નાખીએ બરાબર 8 ના પ્રથમ 15 ગુણિતોની યાદી નીચે મુજબની સાત સમાંતર શ્રેણી રચે છે કેમ સાત સમાંતર શ્રેણી થાય તો કે આપણે ક્યાં ગુણિત લેવાના છે 15 જ લેવાના છે ચાલો 8 ના ગુણિત એટલે 8 16 24 આમ કરતા કરતા જવાનું છે ક્યાં લખી જવાનું છે 15 સુધી જવાનું છે 15 8 120 એટલે છેલ્લું પદ થશે આપણું 120 તો આવી શ્રેણીને કેવી શ્રેણી કહેવાય સાત સમાંતર શ્રેણી કહેવાય છેલ્લું પદ આપેલું હોય એને છેલ્લું પદ ન હોય તો એને કહેવાય અનંત સમાંતર શ્રેણી ચાલો પ્રથમ પદ છે છેલ્લું પદ છે અને એન કેટલા પદનો સરવાળો લેવાનો છે 15 પદનો સરવાળો લેવાનો છે તો જે આપણી પાસે છે એ લખી નાખીએ એ બરાબર 8 એ એટલે લાસ્ટ પદ 120 અને એન પદની સંખ્યા કેટલા પદનો સરવાળો મેળવવાનો છે 15 પદ તો સૂત્ર મૂકીએ Sn બરાબર નાનું પદ આવશે અંતિમ પદ વાળું Sn બરાબર n ના છેદ માં 2 કૌંસમાં a વત્તા n કેટલા પદનો સરવાળો મેળવવાનો છે 15 પદ તો s 15 બરાબર n n એટલે 15 ના છેદ માં 2 કૌંસ ની અંદર પ્રથમ પદ 8 વત્તા અંતિમ પદ 120 ચાલો 15 ના છેદ માં 2 એમનો ભાગ 120 વત્તા 8 એટલે 128 128 મહિના 2 કરશો અને 128 ના અડધા થશે 6 અને 4 એટલે 64 64 ગુણ્યા 15 કરીએ તો આવી રીતે 8 ના ગુણિત લેવાના 15 ગુણિત લેવાના એનો સરવાળો કરો તો કેટલો થાય 960 કમ્પ્લીટ 12 અને 13 નું દાખલો બે સરખા જ હતા એક રીતે જ કરવાના હતા અને આપણો આજનો અને આ ચેપ્ટરનો પણ કહી શકાય છેલ્લો દાખલો બરાબર 14મો દાખલો એવો છે કે 0 અને 50 વચ્ચેના કેના વચ્ચેના લેવાના 0 અને 50 વચ્ચેના અયુગ્મ એટલે કેવી સંખ્યા થાય 1 1 3 5 7 9 અને પૂર્ણાંક સંખ્યા લેવાની છે સમજાય 0 અને 50 વચ્ચેની અયુગ્મ પૂર્ણાંક સંખ્યા એટલે કઈ થાય 1 3 5 7 9 એમ કરતા કરતા ક્યાં સુધી જશે 49 સુધી રેડી તો એમાં પણ આપણને છેલ્લું પદ મળી ગયું તો એ શ્રેણીને કેવી કહેવાય સાત સમાંતર શ્રેણી ચાલો પેલા લખી નાખીએ 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો નીચે મુજબની સાત સમાંતર શ્રેણી રચે છે
શું થાશે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો તો કે પ્રથમ ચાલુ થશે 1 3 5 7 એમ કરતા કરતા ક્યાં સુધી જવાનું તો કે છેલ્લું પદ શું હોય 49 કમ્પ્લીટ અંતિમ પદ આપેલું છે એટલે આને કહેવાય સાત સમાંતર શ્રેણી હવે આપણે આનો સરવાળો જ મેળવવાનો છે તો આપણે છેલ્લું પદ આપ્યું એટલે આ સૂત્ર મૂકીએ આ સૂત્ર જોવા માટે પ્રથમ પદ જોઈ અંતિમ પદ જોઈ જે આપણે બે આપેલું છે અને બીજા શેની જરૂર પડે એની જરૂર પડે એટલે પદની સંખ્યા તો આપણે આમાં 0 અને 50 વચ્ચે નાખી દઈએ કેટલા પદ થાય પદની સંખ્યા આપણી પાસે છે નહીં તો અંતિમ પદનું સૂત્ર મૂકી ટૂંકમાં એનું પદ મેળવવાનું સૂત્ર મૂકી પહેલા આપણે શું મેળવશું એન મેળવવાનું છે તો આપણે લખતા હતા એટલે કિંમત લખી નાખીએ ધારો કે અંતિમ પદ એ n નું પદ છે આપણી પાસે n માં પદનું સૂત્ર હતું કે n બરાબર a પ્લસ n માઇનસ 1 નથી ચાલો અંતિમ પદ છે કોણ 49 એ એટલે પ્રથમ પદ એ n આપણે મેળવવાનું છે અને સામાન્ય તફાવત d કેટલો થશે 2 3 માંથી 1 જાય 5 માંથી 3 જાય સામાન્ય તફાવત 2 આ એક આની પર આવે તો 12 થાય 49 માંથી 1 જાય તો કેટલા વધે 48 બે ગુણાકારમાં છે આલે ગુણાકાર તો ભાગાકાર થાય શું કહ્યું જો એક બાદ કરતા એક 48 થઈ ગયા બે ગુણાકારમાં તો ભાગાકાર તો આવી ગયા આલે કોઈ થાય એમ માઇનસ 1 48 ભાગ્યા 2 કરો 24 વધે બે ખાલી પર આવે કેટલા થાય 25 n બરાબર કેટલા મળે 25 ચાલો n પદની સંખ્યા આપણે મળી ગઈ હવે શું મેળવવાનું છે સરવાળો તો સરવાળો મેળવવાનું આપણી પાસે સૂત્ર હતું કે sn બરાબર ચાલો sn n એટલે કેટલા લેવાના છે 25 પદનો સરવાળો 25 ના છેદમાં 2 કૌંસની અંદર પ્રથમ પદ 1 લાસ્ટ પદ છે 49 25 ના છેદમાં 2 એમ રાખો 49 ને શું થશે 50 50 ભાગ્યા 2 કરો કેટલા આવશે 25 25 ગુણ્યા 25 કેટલા થાય 625 ચાલો આપણે પેલા n મળી ગયો અને પછી બધાય પદનો n બરાબર 25 મળ્યા એ 25 પદનો સરવાળો કરવા ગયા તો કેટલો થયો 625 અહીંયા કણે આપણું આ પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી પૂર્ણ કરીએ છીએ ફરી એકવાર કહી દઉં પાછળના દાખલા 15 થી 20 સુધીના દાખલા અત્યારે આપણે ગણતા નથી શા માટે તો કે એનસીઆરટી ના કોર્સમાં એ નીકળી ગયા છે બરાબર ઇંગ્લિશ મીડિયમની અંદર તો કદાચ આપણે પણ નીકળી જાય તો તારે કઈ ગણવાની જરૂર છે